હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ અર્ચનાસ કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ત્રણ જાતના અલગ અલગ મસાલા પાપડની રેસીપી. આ મસાલા પાપડ 5 મિનિટમાં રેડી થઈ જાય છે, તો આજે આપણે બનાવી લઈશું મસાલા પાપડ. તો મસાલા પાપડ માટે મેં 3 અડદના પાપડ લઈ લીધા છે. આપણે 3 રીતે અલગ અલગ રીતે આપણે બતાવીશું. તો મેં એના માટે એક લોડી ગરમ કરવા મૂકી દીધી છે, તેની ઉપર આપણે 1-2 ટીપા જેટલું તેલ લઈ લઈશું. તેલને આવી રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું અને આપણે શેકી લઈશું. આ રીતે આપણે એક કકડાની મદદથી હળવા હાથે આપણે પાપડને શેકી લઈશું. તમે પાપડને ડાયરેક્ટ ગેસ પર પણ શેકી શકો છો. આ રીતે થોડાક હલકા હલકા આપણે શેકી લઈશું. આ રીતે આપણે ત્રણેય પાપડ શેકી લઈએ. આપણા ત્રણેય પાપડ શેકાઈ ગયા છે. હવે આપણે પાપડ શેકી લીધા છે, હવે તેનું આપણે ટોપિંગ બનાવી લઈશું. તો મેં ઝીણી સમારેલા ધાણા લીધા છે, ઝીણા લીલા મરચાં લીધા છે. તમે ઝીણા લીલા મરચાંની જગ્યાએ કેપ્સિકમ પણ લઈ શકો છો. ડુંગળી લીધી છે મેં ઝીણી સમારીને, અને આ ટામેટાં લીધા છે. ટામેટાં બિયા કાઢીને જ લેવાના, જો ટામેટાનું પાણીનો ભાગ હશે તો આપણા પાપડ જલ્દી હવાઈ જાય છે. અને કાકડી લીધી છે છોલીને, ઝીણી સમારીને. આ બધું જે ટોપિંગ છે પાપડનું, એ બધું હંમેશા ઝીણું ચોપ કરીને જ લેવાનું. હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ. એક બાઉલ લઈ લઈશું, તેની અંદર ટામેટાં લઈ લઈશું, ડુંગળી લઈ લઈશું, ધાણા લઈ લઈશું, એક કાકડી લઈ લઈશું. તમે વધારે ઓછા પણ આ ટોપિંગની અંદર કાકડીને બધું તમે વધારે ઓછું પણ કરી શકો છો. લીલા મરચાં લઈ લઈશું. તમે આની અંદર કોબી પણ નાખી શકો છો. હવે આપણે આ બધું ટોપિંગ મિક્સ કરી લઈએ. જો પાપડ શેકીને રાખેલા હોય, આ રીતેનું ટોપિંગ તમે મિક્સ કરીને કમ્પ્લીટ રાખેલું હોય, તો પાપડ બનાવતા 5 મિનિટ થાય છે. આપણે આ ટોપિંગ રેડી કરી દીધું છે. આપણે આની અંદર મસાલા નહીં નાખીએ, મસાલા આપણે અલગથી બનાવીશું એક બાઉલમાં. તો તેના માટે મેં 1/2 ચમચી જેટલું સંચર પાવડર લીધો છે, 1/2 ચમચી જેટલો શેકેલો જીરાનો પાવડર લીધો છે, અને 1/2 ચમચી ચાટ મસાલો લીધો છે, અને 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે. આ બધો જ મસાલો આપણે મિક્સ કરી લઈએ. તમે આની ટોપિંગની અંદર જ જો આ બધો મસાલો નાખશો તો પાણી છૂટે છે, એટલે આપણે આ રીતે અલગથી જ એક સિક્રેટ મસાલો બનાવી લેવાનો છે. જો મસાલો બનાવીને રેડી હોય ને આ રેડી હોય, તો ફક્ત 5 મિનિટમાં આપણો પાપડ રેડી થઈ જાય છે. હવે આપણે પાપડનું ટોપિંગ કરી લઈએ. તો આપણે એક પ્લેટમાં પહેલાં પાપડ લઈ લઈશું. આપણે આ પાપડ એકદમ હેલ્ધી બનાવી રહ્યા છીએ, એટલે આની ઉપર આપણે બટર કે એવું કંઈ પણ નહીં લગાવીએ. હવે આપણે તેની ઉપર આ ટોપિંગ નાખી દઈશું. આપણે 3 જાતના અલગ અલગ પાપડ બનાવીએ છીએ. બાળકોને ભૂખ લાગી હોય સાંજના ટાઈમે, અને આ રીતે તમે ફટાફટ બનાવીને આપી શકો છો. સરસ આ રીતે બધી જ બાજુ આપણે ટોપિંગ એનું નાખી દઈશું. અને આ એકદમ હેલ્ધી પણ છે, બાળકો એમ ના ખાતા હોય તો તમે આ રીતે પણ આપી શકો છો. હવે આપણે તેની ઉપર આ સિક્રેટ મસાલો જે બનાવ્યો છે એ નાખી દઈશું. આ મસાલો જો આ રીતે તમે ઉપરથી નાખશો તો પાપડ આપણો ઢીલો નહીં થઈ જાય. હવે આપણે બીજી રીત બતાવી દઈએ. એક આ રીતે રેડી થઈ ગયો છે, હવે આપણે બીજી રીતે બનાવી દઈએ. હવે આપણે બીજી રીત બતાવી દઈએ. તો એક પાપડ લઈ લીધો છે, તેના ઉપર આપણે ટોપિંગ લઈ લઈશું. ટોપિંગ પણ તમે વધારે ઓછું કરી શકો છો. આ રીતે આપણે કમ્પ્લીટ લગાવી દઈશું. હવે તેની ઉપર આપણે મસાલો સ્પ્રિંકલ કરી લઈશું.
હવે આપણે આની ઉપર આ રીતેની નાયલોન ઝીણી જે સેવ આવે છે તે નાખી દઈશું. આ રીતેનું કંઈક નવું વેરિએશન આપણે બાળકોને કરી આપીએ તો એમને ખાવામાં પણ મજા આવે છે. હવે આપણે ત્રીજી રીતે બતાવી દઈશું. પાપડ લઈ લઈશું, એની ઉપર ટોપિંગ નાખી દઈશું અને આ જે મસાલા પાપડ આપણે બનાવીશું એ તો બાળકોનો જ વધારે ફેવરેટ હોય છે, એ તો જોઈને જ બાળકો ખુશ થઈ જાય છે. હવે આપણે તેના ઉપર મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. હવે તેની ઉપર આપણે ચીઝ નાખી દઈશું. ચીઝ જોઈને જ બાળકો તો ખુશ થઈ જાય છે. ચીઝ વધારે ઓછું તમે મૂકી શકો છો. તો તમે જોઈ શકો છો આપણા ત્રણ જાતના મસાલા પાપડ રેડી થઈ ગયા છે. નાના મોટા બધાને ભાવે તેવા મસાલા પાપડ તૈયાર થઈ ગયા છે. ચીઝવાળા બાળકોમાં વધારે ફેવરેટ હોય છે. આ મસાલા પાપડ 5 જ મિનિટમાં બની જાય છે. જો તમે આ રીતેનું ટોપિંગ અને પાપડ શેકીને રાખ્યા હોય તો વાર નથી થતી. સાંજની નાની મોટી એવી ભૂખમાં તમે આ પાપડ બનાવીને આપી શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.